મંડળના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં તમામ લોકોને સાથ અને સહકાર આપવા માટે ધારાસભ્ય તેમજ નગરપતિ દ્વારા અપીલ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે અને આ કહેરની વચ્ચે તમામે તમામ લોકો ઘરે રહે અને સુરક્ષિત રહે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. તેવામાં કચ્છ જિલ્લાના વડુ મથક જો ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં દિવસા દિવસ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે અને સાંજ પડતાની સાથે જ આપણી સામે વિક્રમી આંકડા આવી રહ્યા છે. તેવામાં ભુજ શહેરમાં લોકડાઉન જાહેર કરવું એ અતિ આવશ્યક હતું, ત્યારે ભુજ શહેર ધારાસભ્ય નિમાબેન આચાર્ય તેમજ નવનિયુક્ત નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરની અધ્યક્ષતામાં તમામ વેપારી મંડળના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કોરોનાની બગડતી જતી પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો વેપારીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે તમામ વેપારીઓનો એક જ સૂર છે, લોકડાઉન. ત્યારે ભુજ શહેર મધ્યે શુક્રવાર, શનિવાર અને રવિવાર આમ 3 દિવસ સુધી વેપારીઓની સહમતિથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને તમામ લોકો તેમાં સાથ અને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. કારણ કે કોરોનાનો જે વર્તમાને સ્ટ્રેન ચાલી રહ્યો છે તે સ્ટ્રેનમાં કોરોના એ સીધો ફેફસાને અસર કરે છે અને તેને કારણે લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. ત્યારે આ મહામારીમાંથી આપણે સૌ લોકો બચી શકીએ અને ઘરે જ રહીએ, સુરક્ષિત રહીએ તે હેતુસર ભુજ શહેર મધ્યે વેપારીઓ દ્વારા 3 દિવસ તો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવો આ અંગે વધારે સાંભળીએ ભુજ શહેરના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર નિમાબેન આચાર્ય તેમજ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરના શબ્દો. આપણે સૌ જાણીએ છીએ કોરોના મહામારી દિવસે દિવસે વધતી જાય છે અને આ વખતનું જે કોરોના છે એ ખૂબ જ ભયંકર છે. લોકોને ખૂબ તકલીફ પડે છે અને ખાસ કરીને લંગ્સ તરત જ ઇન્વોલ્વ થાય છે, એટલે એવા સંજોગો જોતા સંક્રમણ કેવી રીતે અટકે એ સૌથી મહત્વનો મુદ્દો છે. અને સંક્રમણ અટકાવવા માટે લોકજાગૃતિના પ્રોગ્રામો એ સેનિટાઇઝેશન, માસ્ક રાખવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, આ તો બધું 1-1.5 વર્ષથી આપણે આ બધું સરકાર પણ જાહેરાતો કરીને લોકોને જાગૃત કરી રહી છે, સંસ્થાઓ પણ જાગૃત કરી રહ્યા છે. બધું હવે એક જ ઉપાય છે, એક મોટું અત્યારે એક જ છે, લોકો ઘરમાંથી બહાર ના નીકળે તો જ સંક્રમણ અટકે અને તો જ આ ચેઇન તૂટે અને તો જ આપણે બચીએ. અને એ દ્રષ્ટિથી ગઈકાલે આપણે મિટિંગ કરી હતી, એમાં આપણે વેપારી એસોસિએશનના સભ્યો અને સામાજિક આગેવાનો અને અમુક એસોસિએશનો પણ આવ્યા હતા, તાત્કાલિક મિટિંગ બોલાવી હતી. તો એ મિટિંગની અંદર બધી ચર્ચાઓ વિગતવાર થઈ હતી. એમાં અમારા માનનીય મંત્રી શ્રી વાસણભાઈ, સાંસદ વિનોદભાઈ, કલેક્ટરશ્રી અને અધિકારીઓ બધા અને આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખ આ બધા હાજર રહ્યા હતા. અને એ મિટિંગની અંદર એવું નક્કી થયું કે આવતીકાલે ફરી, એટલે આજે આપણે એ બધા એસોસિએશનના શક્ય હોય એટલા પ્રમુખોને બોલાવવા અને સાથે સાથે સમાજના આગેવાનો ને પ્રમુખો એ લોકોને પણ બોલાવવા એવી રીતનો નિર્ણય થયો. અને આજે એની મિટિંગ ફરી આપણે 12 વાગે કરી. આ મિટિંગમાં સંપૂર્ણ ચર્ચાઓ થઈ, બધી બધાના સૂચનો આવ્યા અને એ પ્રમાણે એક જ સૂર આવ્યો કે લોકડાઉન સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. અને એટલા માટે પ્રાયોગિક ધોરણે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન શુક્રવારે સવારથી સોમવાર સવાર સુધી રાખવું અને કોઈએ પણ ઘરમાંથી બહાર ના નીકળવું એવી સૂચના અને એવી અપીલ સૌ સમાજો, સૌ એસોસિએશને પોતપોતાના સભ્યોને આપી. આ પ્રમાણેની ચર્ચા થઈ છે અને આવો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે મને એમ લાગે છે કે બધાને, પ્રજાને અમે પણ અપીલ કરીએ છીએ કે આપ જો આની અંદર સહકાર આપશો તો જ આપણું સંક્રમણ અટકશે અને તો જ ચેઇન તૂટશે. બાકી આપણે જોઈએ છે કે હજારો લોકો એ સંક્રમિત થાય છે અને જેને કોરોના થાય છે ખૂબ પીડા ભોગવી રહ્યા છે, અને માત્ર એ નહીં તો એના પરિવારના મિત્ર સર્કલ બધા જ પીડા ભોગવી રહ્યા. કોરોના એકને થાય અને આખું પરિવાર એની અંદર રખડી જતું હોય છે. એટલે આ વસ્તુ ખૂબ જરૂરી છે અને લોકો 3 દિવસનું લોકડાઉન સ્વૈચ્છિક રીતે પાલન કરે એવી મારી સૌને વિનંતી છે. ગઈકાલે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની આગેવાનીમાં કલેક્ટર શ્રી, DDO શ્રી, ડેપ્યુટી કલેક્ટર, સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય નિમાબેન ની ઉપસ્થિતિમાં વેપારી સંગઠનો સાથે એક મિટિંગ કરવામાં આવી કે આપણે કચ્છમાં જે કોરોનાના કેસ વધે છે ને સૌથી વધારે ભુજમાં છે, તો ભુજમાં આપણે સ્વૈચ્છિક લોકડાઉન શા માટે ન કરીએ.
તો ત્યારે એક વાત એવી આવી કે હજી અમુક સંસ્થાઓ અને સમાજો બાકી છે. તો આજરોજ આપણે જે સંસ્થાઓ બાકી હતી એમને બોલાવ્યા, ચેમ્બરના લેજા હેઠળ તમામ સમાજના પ્રમુખોને બોલાવ્યા કે આપ પણ આપના પ્રતિનિધિને મોકલાવો અથવા આપ આવો. આ મિટિંગ એકદમ પીસફુલી ચાલુ હતી. આ મિટિંગની અંદર સૌ સાથે મળી અને નક્કી કર્યું કે ભુજની અંદર શુક્ર શનિ રવિ 3 દિવસ આપણે લોકડાઉન સ્વૈચ્છિક કરીએ. સર્વે સંમતિ આપી દીધી હતી. મિટિંગ જ્યારે ડેપ્યુટી કલેક્ટરશ્રીએ પૂર્ણતા જાહેર કરી ત્યારે અમુક રાજકીય આગેવાનો પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે કરીને ચેમ્બરના પ્રમુખ ઉપર ખોટા આક્ષેપ કર્યા. થોડી ગરમાવટ થઈ કારણ કે હયાતીની હાજરી પુરાવવા માટે ઘણા લોકો નીકળી પડ્યા છે કે કોરોના કાળમાં હું પણ કાંઈક કરું છું. મિટિંગમાં પણ અપેક્ષિત ન હોય એવા લોકો મિટિંગની અંદર આવ્યા અને ખોટે ખોટા વિરોધ કર્યા. તો આપના માધ્યમથી એવા લોકોને કહેવા માગું છું કે આ કોરોના કાળમાં આપ હવનમાં હાડકા ન નાખો અને પ્રજાની સાથે રહ્યો. અત્યારે લોકડાઉન જ આપણા પાસે એક વિકલ્પ છે. જો લોકડાઉન આપણે કરાવી શકશું તો જ આપણે કોરોનાને રોકી શકશું અને ભુજને કોરોના મુક્ત કરાવી શકશું. ચેમ્બરના પ્રમુખથી મારી વાત થઈ ગઈ છે, ડેપ્યુટી કલેક્ટર ગુરનાની સાહેબથી પણ વાત થઈ છે, તમામ સંસ્થાઓથી. ચેમ્બર આજે ડેપ્યુટી કલેક્ટરને લેટર મોકલાવી દેશે કે ભાઈ અમે આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા માંગીએ છીએ. આના બાબતની આગળની કાર્યવાહી પ્રાંત કરશે. એટલે અમે વહીવટીતંત્રનો પણ આમાં સહકાર માંગીએ છીએ કે અમે સ્વૈચ્છિક લોકડાઉન કરવા માંગીએ છીએ, આપ પણ અમને સહકાર આપો. સૌ સાથે મળી અને આપણે અત્યારે જાન હે તો જાન હે, અત્યારે આપણી જાન બચાવવાની વાત છે. જો આપણે આ સાંકળ નહીં તોડીએ તો પરિસ્થિતિ બહુ ખરાબ થશે. આવનારા દિવસોની અંદર આપણા માટે આપણે બહુ જ હેરાન અને પાયમાલ થઈ જઈશું. એટલે અત્યારે લોકડાઉન આપણા માટે ખૂબ જરૂરી છે, જરૂરી છે અને જરૂરી છે. કોઈ પણ સામાજિક આગેવાન જ્યારે આવી મિટિંગમાં આવી જતો હોય ત્યારે એનું અપમાન ન થાય એ જોવાની અમારી ફરજ છે. એટલે એનો કોઈ અપમાન ન થાય એના માટે એમને બેસવા દીધા, પણ એમની જે વર્તન હતી એ વર્તન આજે યોગ્ય નથી. આ રીતે મિટિંગમાં ગણ મિટિંગ પૂર્ણ જાહેર થઈ ગઈ હતી. બધા લોકોએ, સમાજોએ, સંગઠનોએ હા પાડી દીધી કે આપણે સ્વૈચ્છિક લોકડાઉન કરવા જઈ રહ્યા છીએ. અને પછી માત્ર ને માત્ર પોતાની રાજકીય હયાતી બતાડવા માટે કરી, નિવેદનબાજી કરી અને મિટિંગને જે દોડાવવાના પ્રયત્ન કર્યા છે એનો સખત શબ્દોમાં વખોડું છું. દુકાનદારો, જે દુકાનદાર હતા એમના સંસ્થાના પ્રમુખ પણ આ મિટિંગમાં હાજર હતા. સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખે તો એટલે સુધી કીધો કે સ્વૈચ્છિક લોકડાઉન 15 દિવસ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ. છતાં પણ હું કહું છું ફરી ફરીને કે પોતાની હયાતીની હાજરી પુરાવવા માટે કરીને જે કૃત્ય આજે મિટિંગમાં થયું છે એ ક્યારે માફ કરી શકાશે નહીં. આપણે ભુજના લોકોને બચાવવા માટે આ કરી રહ્યા છીએ. અત્યારે 3 વાગે જમ્યા કર્યા વગર અમે ભુજ નગરપાલિકાની ચેમ્બરમાં બેઠા છીએ, તો અમારા માટેની ભુજની જનતા માટે બેઠા છીએ. એટલે આવા લોકોને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે હવનમાં અટકા નાખવાનું બંધ કરો. પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ કરવા નથી માંગતો, પણ જે વ્યક્તિએ કર્યો છે મીડિયા અને પ્રજા એમને સારી રીતે ઓળખે છે. કારણ કે કચ્છની મીડિયા એ પ્રજાની આંખ છે. અમારા માટે ક્યાંય પણ અમારી પણ કમી હોય, ખૂટતી કડી હોય તો મીડિયા અમારું ધ્યાન દોરે છે અને અમે એમાં આગળ વધીએ છીએ. હું આજની જ એક નાનકડી વાત કરું તો સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે ખારી નદી જે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા સ્મશાન ચાલુ છે લાકડાની ભઠ્ઠીઓ, ત્યાં પાસે આપણી સબવેની પહોંચતી નથી. હું સવારે સ્થળ ઉપર ગયો, સ્થળ ઉપર જઈને જોયું તો 80-90 મીટર નવો રોડ બનાવવો પડે તો જ સબવેની પાર્કિંગની જગ્યાએ હતી ત્યાં ચિતા સુધી પહોંચી શકે અને આપણે બોડીને તાત્કાલિક એનો અગ્નિદાહ આપી શકીએ. એટલે સવારે ત્યાં કોન્ટ્રાક્ટરને હાજર રાખ્યા. મને આ ધ્યાન એક વકીલ સંદીપભાઈ શાહે દોર્યું હતું. મીડિયા પણ મને આવ્યું ધ્યાન દોરે છે અને કોન્ટ્રાક્ટરને તરત સૂચના આપી છે અને આવતીકાલથી આ રસ્તાનું કામ ચાલુ થઈ જશે. એટલે મીડિયા અને લોકો એ અમારી આંખ છે. આપ અમને સજેશન આપશો તો અમે 100% સ્વીકારશું. માત્ર ને માત્ર આવા લોકો જે હવનમાં હાડકા નાખી રહ્યા છે ન નાખે એ ફરી ફરીને વિનંતી કરું છું.